નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં આસપાસ વિષયના પાઠ 7 પાણી સાથેના પ્રયોગો. મિત્રો, આપણે ઘરે આજે અત્યારે લોકડાઉન માં ઘરે જ બેઠા છીએ, ને તો આપણે જોઈએ કે ઘણી વસ્તુઓનો તમને ખ્યાલ ન હોય તો તમે પ્રયોગ પણ ઘર બેઠા કરી શકો છો. અહીંયા પાણી સાથેના પ્રયોગ કીધા, મતલબ કે પાણી આપણે ઘરે હોય તો આપણે કઈ એવા પ્રયોગો છે કે જેના વિશે તમને ખ્યાલ ન હોય તો તમે ઘર બેઠા આ વસ્તુઓ શીખી શકો છો અને કરી શકો છો. આપણે આજે વસ્તુઓના જૂથ કયા પ્રમાણે પાડ્યા છે, તો કે પદાર્થનો દેખાવ, એનું સખતપણું, પાણીમાં ઓગળવું એટલે કે દ્રાવ્ય, કે પાણીમાં ન ઓગળવું એટલે કે અદ્રાવ્ય, પાણીમાં તરે કે ડૂબે અથવા તેની પારદર્શકતા જેવા ગુણધર્મને આધારે પાડવામાં આવ્યા. દ્રાવ્યતા, તો કે દ્રાવ્યતા કેવી, તો કે પાણીમાં ઓગળે તેને દ્રાવ્ય અને પાણીમાં ન ઓગળે તેને અદ્રાવ્ય કહેવાય. હવે આપણી ઘરે પાણી તો છે, આપણે એ બાબતનો ખ્યાલ ન હોય તો આપણે કોઈ પણ પ્રકારે કરી શકીએ અને જોઈ શકીએ કે પાણીમાં એ દ્રાવ્ય છે કે અદ્રાવ્ય. તો જોવાનું, મીઠું, સાકર, ફટકડી, સુરોખાર, ખાંડ, ધોવાનો સોડા અને ગડે, સાજીના ફૂલ, મધ અને દૂધ એ વગેરે પાણીમાં ઓગળી જાય છે, એટલા માટે એ પાણીના દ્રાવ્યો છે. અંડરલાઈન કરેલી. બીજું, પાણીમાં અદ્રાવ્ય પદાર્થ જેવા કે તરતા હોય, ડૂબતા ન હોય, મતલબ ઓગળતા ન હોય એવા જે પદાર્થ, રેતી, રબર, પથ્થર, કાચ, લોખંડ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ, પેટ્રોલ, કેરોસીન, તેલ, ચાની પત્તી મતલબ કે ભૂકી, પ્લાસ્ટિક વગેરે પાણીમાં અદ્રાવ્ય છે, મતલબ કે એ ઓગળતા નથી, કાં તરે છે ને કાં ડૂબે છે. એના પછીનો પોઈન્ટ જ છે કે પાણીમાં તરે કે ડૂબે તેવા પદાર્થો. તો જોઈએ કે પાણીમાં તરતા પદાર્થો કયા, તો કે રબર, લાકડું, સ્ટીલની વાટકી, કાગળની હોડી, પૂંછ, સફરજન, તેલ, ચીકુ, ડાળમ, પેટ્રોલ, કેરોસીન, ઘણા બધા જે પાણીમાં તરે છે. જ્યારે પાણીમાં ડૂબતા હોય તેવા પદાર્થો, તો કે લોખંડ, કાચ, પિત્તળ, રેતી, પથ્થર, ઈંટ, ટાંકણી, ખીલી વગેરે, જેમ કે ધાતુમાંથી બનાવેલી વસ્તુ અથવા તો સખત હોય, પાણી કરતા વજનમાં વધુ વજન હોય તે પદાર્થો ડૂબે. પાણીને ગરમ કરતા તેનું વરાળમાં રૂપાંતર થાય અને પાણી ઉડી જાય છે, તેને બાષ્પીભવન કહે છે. વિજ્ઞાનની ભાષામાં શું કહે છે? બાષ્પીભવન. હવે ઘરે તમારા મમ્મી ખીચડી બનાવવા મૂકે, ત્યાં જોવાનું શું જોશું, તો કે મમ્મીએ કુકરમાં શું નાખ્યું, મગ ચોખા ભેળવેલું વસ્તુ એટલે કે ખીચડી, અને સાથે નાખ્યું પાણી, એમાં કદાચ હળદર કે તેલ કે ઘી જે નાખતા હોય એ જોવાનું. પછી તો કે મમ્મીએ ગરમ કરવા ચૂલે મૂક્યું, અડધી કલાક 15-20 મિનિટ પછી આપણે કુકર ખોલીએ છીએ તો પાણી એમાં જોવા મળતું નથી. શું થઈ જાય? પાણી ગાયબ, ઉડી જાય. અને એ સીટી કુકરમાં હોય તો તમે જોવો તો આમ અવાજ સાથે વરાળ નીકળશે, એમાં હાથ રાખશો તો આપણો હાથ પરલી જશે. પણ એવો પ્રયોગ કરવો નહીં, કારણ કે વરાળ દજવી દી. પણ તમે નરી આંખે જોઈ શકો એ બાષ્પીભવન થાય છે. એને વિજ્ઞાનની ભાષામાં શું કહે છે? કે બાષ્પીભવન, પાણીની જે વરાળ બને છે. પાણીમાં મીઠું ઉમેરતા તે પાણીમાં ઓગળી જાય છે, તેને મીઠાનું દ્રાવણ કહે છે. એ જ રીતે પાણીમાં ખાંડ ઉમેરતા ખાંડ ઓગળી જાય છે, તો તેને ખાંડનું દ્રાવણ કહે છે. આ મીઠાના દ્રાવણમાં જ્યારે લીંબુ નાખવામાં આવે તો લીંબુ છે એ તરે છે, અને મીઠાનું દ્રાવણ પર તરે લીંબુ.
પાણીમાં ઘણા પદાર્થો ઓગળે છે, પાણીમાં ઓગળતા પદાર્થોને દ્રાવ્ય પદાર્થ કહે છે, પહેલા કીધું, અને પાણીમાં ન ઓગળતા પદાર્થને અદ્રાવ્ય પદાર્થો કહે છે. ગરમ પાણીમાં દ્રાવ્ય પદાર્થ ઝડપથી અને વધુ પ્રમાણમાં ઓગળે છે. કોઈ ગરમ પદાર્થ હોય, પાણી હોય તો એમાં કાયકા મૂકી શકાય. દાખલા તરીકે આપણા મમ્મી ચા બનાવવા માટે પાણીને ગરમ કરતા હોય અને આપણું કામ ભૂલાઈ ગયું હોય કામમાં, તો એ પાણી અધું થઈ જશે. પણ એ ઉકળી ગયું હોય, એમાં ખાંડ ભૂકી નાખેલી હોય, તમે દૂધ નાખો એટલે થોડા સમયમાં જ તમારી ચા તૈયાર થઈ જાય. આપણે જોઈએ છીએ આસપાસ પાણીના દરિયાઓ, દ્વારકાનો ને આપણે કહીએ જામનગરનો ને અલિયાવાડાનો દરિયાના નામ સાંભળ્યા છે, તો એ દરિયા બધા જ દરિયાનું પાણી કેવું હોય, ખારું હોય. પણ સૌથી વધુ ખારું પાણી કેનું હોય, તો કે મૃત દરિયો. અને મૃત દરિયો કેને કહેવાય, તો કે જે મૃત દરિયો એટલે કે એક લીટર પાણીમાં 300 ગ્રામ જેટલું મીઠું હોય છે. એ મૃત દરિયાની અંદર કદાચ તમને પાણીમાં તરતા ન આવડતું હોય, એ દરિયામાં પડી જાઓ તો પણ તમે ડૂબો નહીં, એમાં માછલીઓ પણ ડૂબે નહીં કે તરી શકે નહીં. કારણ કે મૃત દરિયામાં એક લીટર પાણી 300 ગ્રામ જેટલું મીઠું હોય છે. આ આપણે જોયું કે અમુક વસ્તુઓને ગરમ કરવાથી શું થાય, કઈ વસ્તુઓ તરે છે, કઈ વસ્તુઓ ડૂબે છે, કઈ વસ્તુઓ ઓગળે છે, કઈ વસ્તુઓ ઓગળતી નથી, આ બધું તમે ઘર બેઠા મિત્રો કરી શકો છો અને શીખી શકો છો. અત્યારે તમને કાંઈ પણ ન આવડતું હોય તો આવો, તમારા મમ્મી છે, બેન છે કે કોઈ ભાઈ હોય એને તમે પૂછી શકો અને આ બધા પ્રયોગો પણ તમે સાથે કરી શકો છો. મિત્રો, આ વાતની અંદર આપણે અહીંયા આટલું સમજીશું.